નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 11 રચનાઓ એમાં જે વાત કરીએ છે 11.1 ની પહેલો દાખલો જોયો આપણે 90 અંશના ખૂણાની રચના કરવી. હવે થોડાક ત્યાંથી આગળ વધી અને દાખલા નંબર 2 ઉપર આવીએ તો આપેલ કિરણના ઉદ્ભવ બિંદુ પર 45 અંશના ખૂણાની રચના કરો અને પ્રમાણિત કરો. હવે 45 અંશનો ખૂણો આપણે બનાવવો છે. 45 અંશનો ખૂણો કેવી રીતે બને તો ખૂબ સરળ બાબત છે. 90 અંશનો ખૂણો બનાવ્યો છે, 90 અંશના ખૂણાનો દ્વિભાજક મેળવી લો એટલે આપણો કયો ખૂણો આવશે? 45 અંશનો, બરાબર. 90 અંશનો ખૂણો કેવી રીતે બનાવ્યો તો આપણને આ રીતે કિરણ આપેલું છે એબી. એબી કિરણ ઉપર આપણે શું કરીએ છીએ કે આપણે ચોક્કસ ત્રિજ્યાનો માપ લઈએ છીએ, ચોક્કસ ત્રિજ્યા બરાબર છે લઈ અને પરિકરનું કેન્દ્ર એ બિંદુ લઈ અને ચાપ મારીએ છે. તો આ રીતે આમ આખો એક ચાપ મારી છે મોટો, ચોક્કસ ત્રિજ્યાનો એક ચાપ મારીએ છે. ત્રિજ્યા એની જ રાખી અને આ બિંદુએ, આ જે બિંદુ આવ્યું આપણું, એ બિંદુથી ફરતી પાછું ત્રિજ્યા એની જ રાખીને એક ચાપ મારીએ છીએ એટલે આપણને 60 અંશનો ખૂણો મળશે. ફરતી પાછો આગળ ચાપ મારીએ છીએ તો આપણને આ બિંદુથી ફરતી પાછો ચાપ મારીએ છીએ એટલે આ પાછો 120 અંશનો ખૂણો મળશે. આ ખૂણો આપણો કેટલો થશે? 120 નો. આ કેટલો થશે? 60 નો. તો 60 અને 120 એનો દ્વિભાજક લઈએ છે તો એ દ્વિભાજક આવે એ આપણો કેટલો થઈ જશે? કે આપણો 90 નો. દ્વિભાજક કેવી રીતે મળે છે? કે અહીંથી આપણે ઉપર ચાપ મારીએ છીએ, અહીંથી ઉપર ચાપ મારીએ છીએ અને બંને ચાપ જે જગ્યાએ છેદે એ છેદ બિંદુમાંથી આપણે શું કહેવાય કે કિરણ દોરીએ છીએ. તો આ જે આપણું બિંદુ આવ્યું સી, તો સી એ બી એ આપણો 90 નો થાય છે. 90 નો ખૂણો મેળવવાનો તો આપણે સમજી ગયા. આગળની રીતમાં આનો દ્વિભાજક મેળવવાનો, આનો દ્વિભાજક મેળવવાનો તો આ આપણો ચાપ છે જ, આખો ચાપ છે. અહીં આગળથી તમે એક ચાપ અહીં મારો, અહીંથી એક ચાપ અહીં મારો તો આ બે ચાપ આપણા આમ છેદ છે, આ રીતે છેદવાના. આ જે બિંદુ આવ્યું બરાબર છે એ બિંદુ અને એને જોડી દો, આ અને એને હું જોડી દઉં બરાબર. તો મારી પાસે કયો આવશે? તો કે આ 90 નો એનો દ્વિભાજક છે એટલે કે આ ખૂણો મારો કેટલાનો થશે? તો કે 45 નો થઈ જશે, બરાબર. તો આપણે આ કામ કરવાનું છે, 45 અંશનો ખૂણો બનાવવાનો છે. જોઈએ આપણે એની પદ્ધતિસરની રચના કે 90 અંશનો ખૂણો આપણે કેવી રીતે મેળવીશું. ખૂબ ટૂંકી સમજ આપને આપી દીધી છે મેં ઝડપથી. હવે એ જ વસ્તુ આપણે માપ આધારિત કરવાની છે. કે આ મારું બિંદુ એ છે, આ બિંદુ બી છે અને એના થકી મળતું મને કિરણ એ બી છે. હવે શું કરીશું? તો સૌથી પહેલા 90 અંશનો ખૂણો મેળવવાનો. 90 અંશનો ખૂણો મેળવવા માટે પરિકરની અનુકૂળ ત્રિજ્યા લઈ, પરિકરની ત્રિજ્યા અનુકૂળ લઈ પરિકરનું જે કેન્દ્ર છે એ એ પર મૂકી એટલે કે એને પરિકરનું કેન્દ્ર બનાવી, પરિકરની સોરી પરિકરની ત્રિજ્યા અનુકૂળ રાખી અને હું એક આખો મોટો ચાપ મારી દઈશ. આ રીતે એક આખો મોટો ચાપ મારી દઈશ, બરાબર છે. આ ચાપ વાગ્યો મારો, અહીં જે બિંદુ આવશે એ બિંદુને આપણે શું નામ આપીએ છીએ? તો કે ડી. હવે ત્રિજ્યા એની જ રાખી અને ડીને કેન્દ્ર બનાવી ફરીથી આપેલ ચાપ ઉપર હું ચાપ મારું છું, આપેલ ચાપ ઉપર હું ચાપ મારું છું. આ જે બિંદુ આવે છે એને હું ઈ નામ આપું છું. ફરીથી પાછું એને કેન્દ્ર રાખી પરિકરની ત્રિજ્યા બદલતો નથી, પરિકરની ત્રિજ્યા જ રાખું છું અને આગળ ચાપ મારું છું. તો કે એ ચાપ આપેલ ચાપને જે જગ્યાએ છેદે ત્યાં હું એફ નામ આપું છું. તો આ બિંદુ મારું એફ થઈ ગયું. આ એ કિરણ છે એ મને 60 અંશનો ખૂણો આપશે. એફ કિરણ છે એ આ 60 અને આ 60 એટલે એફ કિરણ છે મને 120 અંશનો ખૂણો આપશે. હવે એ ઈ અને એફ આ બે કિરણનો દ્વિભાજક લઉં તો મને 90 મળે. તો પહેલા તો હું 90 મેળવી લઉં તો ફરીથી પાછું એફ અને એને વારાફરતી કેન્દ્ર રાખી અને આના વચ્ચેના અંદરના ભાગમાં બરાબર છે હું ચાપ મારું છું. તો આના અંદરના ભાગમાં ચાપ મારીએ આપણે, અંદરના ભાગમાં ચાપ મારું છું. આ જે બિંદુ આવે છે બરાબર ડી ઈ એફ, તો આને હું જી કહું. આ બિંદુ મારું જી છે, એ અને જીને જોડી દઉં તો
એ અને જીને હું જોડી દઉં, એ અને જીને જોડી દઉં, બરાબર? તો એજી કિરણ છે એ જે કિરણ છે એ એબી કિરણ સાથે 90 અંશનો ખૂણો બનાવે છે, એટલે કે આ ખૂણો મારો કેટલો થઈ જશે? 90 અંશનો થશે. મારે કેટલો જોઈએ છે? 45 અંશનો. તો હવે શું કરવાનું? તો એજી કિરણ બરાબર છે, આ જે ચાપ છે એને જે જગ્યાએ છેદે છે, બરાબર છે, ત્યાં હું એચ નામ આપી દઉં. આ જે જગ્યાએ છેદે છે, બરાબર છે, ત્યાં હું એચ નામ આપી દઉં. તો કે આ બિંદુ મારું કયું છે? એચ. આ બિંદુ મારું કયું થઈ ગયું? એચ. હવે તો કે આ જે ખૂણો આવ્યો મારો આખો, બરાબર છે, આ જે બે કિરણો દ્વારા બનતો ખૂણો એટલે કે 90 નો, એનો દ્વિભાજક મેળવું. હવે ખૂણાનો દ્વિભાજક મેળવવા માટે મારે શું કરવું પડે? તો ખૂણાનો કોઈ પણ ખૂણો આપણને આપેલો હોય, આ રીતે કોઈ પણ ખૂણો આપણને આપેલો હોય, ધારો કે એ કિરણ એ બી અને અહીંયા આગળ એ સી કિરણ, બરાબર, બિંદુ સી છે. હવે આનો દ્વિભાજક મેળવવા માટે મારે શું કરવાનું? તો કે અનુકૂળ ત્રિજ્યાનો ચાપ મારું, અનુકૂળ ત્રિજ્યાનો ચાપ મારું, એ ચાપ જે જગ્યાએ છેદે છે ત્યાંથી ફરીથી પાછું ખૂણાના અંદરના ભાગમાં હું ચાપ મારું, આ રીતે ખૂણાના અંદરના ભાગમાં ચાપ મારું, અને આ બિંદુ આવે એ બિંદુને એની સાથે જોડી દઉં, તો આ મારો ખૂણાનો દ્વિભાજક થઈ ગયો. તો મારે આ ખૂણાનો દ્વિભાજક જોઈએ છે. આના દ્વિભાજક માટે મારે શું કરવું પડે? તો આ જે પહેલો ચાપ છે મારો, એ ચાપ તો ઓલરેડી વાગેલો જ છે, પહેલો ચાપ મેં ઓલરેડી મારેલો છે, બરાબર. એટલે હવે આ જે બિંદુ આવ્યા ડી અને એચ, તો ડી અને એચ થી, બરાબર છે, હું ખૂણાના, બરાબર છે, આ જે મારી લંબાઈ છે એના કરતા થોડીક વધારે લંબાઈ રાખી, એટલે કે એએચ ની જે લંબાઈ છે, સોરી ડીએચ, ડીએચ ની જે લંબાઈ છે એ લંબાઈ રાખવું, અથવા તો અડધા કરતા વધારે. મારે લંબાઈ કેટલી રાખવાની? તો કે આનું અડધું બિંદુ થયું, કે અડધા કરતા વધારે લંબાઈ રાખી અને મધ્ય ભાગમાં મારે ચાપ મારવાની થાય, બરાબર. તો હું એએચ જેટલી જ લંબાઈ રાખું છું, ડીએચ જેટલી જ, અને મધ્ય ભાગમાં ચાપ મારું છું. અને મધ્ય ભાગમાં ચાપ મારું છું, બરાબર, ડી ઉપરથી અને એચ ઉપરથી વારાફરતી ચાપ મારું છું. આ જે બિંદુ આવે છે એ બિંદુને હું શું કહીશ? સી બિંદુ. આ બિંદુને હું શું કહીશ? સી બિંદુ. તો સી બિંદુ છે તો એ અને સી ને જોડી દઈશું. તો આ ખૂણો સી એ બી એ મારો કેટલો થઈ જશે? 45 અંશનો થઈ જશે. તો મિત્રો, આ 45 અંશના ખૂણાની રચના છે. આપણે જે કર્યું છે એને આપણે શબ્દશ રજૂ કરીએ. સૌથી પહેલા શું કર્યું એ લખતા જઈએ. તો આપેલ કિરણના ઉદ્ભવ બિંદુ પર 45 અંશના ખૂણાની રચના કરો અને પ્રમાણિત કરો. તો પહેલું કામ તો આપણું એ કે આપણને કિરણ જે આપેલું છે, બરાબર, શું આપેલું છે? કે આપેલ કિરણ, તો કે કિરણ એ બી આપેલ છે, તો કે અહીં કિરણ એ બી આપેલ છે. રચનાના મુદ્દા, હવે આપણે આપણી રચના શરૂ કરીએ છીએ, બરાબર. તો કે રચનાના મુદ્દા, પહેલો મુદ્દો, સૌથી પહેલા શું કર્યું? તો કે અનુકૂળ ત્રિજ્યા એને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યાનો એક ચાપ મારી દીધો આપણે. એને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યાનો આખો ચાપ માર્યો. તો એને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યાનો ચાપ માર્યો, જે એબી કિરણને એબીને ડીમાં છેદે, બરાબર, જે એબીને, અથવા તો જે એબીને જ્યાં છેદે, બરાબર, એબીને જ્યાં છેદે, જ્યાં છેદે તે બિંદુને શું નામ આપો? આપણે ડી કહો. આ રીતે લખવો હોય તો પણ લખાય, બરાબર, ડાયરેક્ટ લખી નાખો તો પણ ચાલે, જે એબીને ડીમાં છેદે છે, બરાબર, તો કે એને ડી કહો, આ રીતે લખો તો પણ ચાલે. આગળ
બીજો મુદ્દો તો આ તો થઈ ગયું, ડી બિંદુ આવી ગયો, પહેલો ચાપ માર્યો આપણે, આખો પહેલો ચાપ માર્યો, ડી આવી ગયું. હવે શું કરવાનું? તો કે ડી ને કેન્દ્ર રાખી એ જ ત્રિજ્યાનો ચાપ આપણે આપેલ ચાપ ઉપર મારો, બરાબર, જ્યાં છેદે ત્યાં ઈ કહો. તો ડી ને કેન્દ્ર રાખી એ જ ત્રિજ્યાનો ચાપ આપેલ ચાપ ઉપર મારો, અને બંને ચાપના છેદ બિંદુને આપણે શું નામ આપ્યું? બંને ચાપના છેદ બિંદુને ઈ. તો બંને ચાપના છેદ બિંદુને ઈ કહો. ફરીથી પાછું ઈ ને કેન્દ્ર રાખી, બરાબર છે, ઈ ને કેન્દ્ર રાખી આપેલ ચાપ ઉપર ચાપ મારો. તો કે આપેલ ચાપ ઉપર ચાપ મારીએ તો આ જે રચનાના મુદ્દા છે, આપણે અગાઉ જે લખ્યું છે, બરાબર છે, 90° નો ખૂણો બનાવવાની રચના, બરાબર છે, એ જ મુદ્દા છે. એટલે છેક સુધી આ 90° નો ખૂણો આવે ત્યાં સુધી આપણા મુદ્દા એના રહેશે. છેલ્લે ખાલી આ ખૂણાનો દ્વિભાજક લેવાનો છે, ત્યાંથી બદલાશે. બાકી 90° ના ખૂણા સુધી એકના એક જ મુદ્દા. શબ્દ વાક્ય રચના સામાન્ય ફેરફાર થાય, બરાબર, એ આપણે આપણી અનુકૂળતા મુજબ લખી શકીએ. કારણ કે આપણે ડી ને કેન્દ્ર રાખી એ જ ત્રિજ્યાનો ચાપ આપેલ, બરાબર, તો એ જ ત્રિજ્યા જગ્યાએ આપણે અગાઉના વિડીયોમાં એવું લખ્યું છે કે ત્રિજ્યા બદલ્યા વગર, પરિકરની ત્રિજ્યા બદલ્યા વગર, એનો અર્થ શું થાય કે ત્રિજ્યા જ રાખવાની છે, બદલવાની નથી. એટલે આપણે લખીએ ત્રિજ્યાનો ચાપ આપેલ ચાપ પર મારો. અહીં ફરીથી એ રીતે, બરાબર, ડી ઉપરથી હવે શું રાખવા છે? તો કે ઈને કેન્દ્ર બનાવો. તો કે એની જ વાત, ઈને કેન્દ્ર રાખી એ જ ત્રિજ્યાનો ચાપ ચાપ આપેલ ચાપ પર મારો, અને બંનેના છેદ બિંદુને બંને ચાપના છેદ બિંદુને હવે કયું નામ આપવાનું છે? ઈ આપ્યું છે ને, તો આપણે એફ. હવે શું કહો? એફ કહો. એટલે પહેલું, તો કે એને કેન્દ્ર રાખી, અનુકૂળ ત્રિજ્યા રાખી અને ચાપ મારો, આ પહેલો મુદ્દો. જે છેદ બિંદુ આવે છે એને ડી કહો. ફરીથી ડી ને કેન્દ્ર રાખી ત્રિજ્યા એની જ રાખવાની છે, અને આપેલ ચાપ ઉપર ચાપ મારો, બંને ચાપ જે જગ્યાએ છેદે છે એને ઈ કહો. ત્યાર પછી ત્રીજો મુદ્દો, તો કે ઈ ને કેન્દ્ર રાખી એ જ ત્રિજ્યાનો ચાપ આપેલ ચાપ ઉપર મારો, અને છેદ બિંદુને એફ કહો. એટલે આ આટલે સુધી પૂરું. ઓકે, ચલો હવે હવે શું કરીએ છે? તો ઈ અને એફ ને વારાફરતી કેન્દ્ર લઈ, બરાબર છે, વારાફરતી કેન્દ્ર લઈ, અને આપણે આ જ એઈ અને એએફ એના અંદરના ભાગમાં, એઈ અને એએફ ના આ જ ખૂણો આવ્યો એ ખૂણાના અંદરના ભાગમાં આપણે ચાપ મારીએ છીએ. ત્રિજ્યા કઈ? તો ત્રિજ્યા આપણે એની જ રાખ્યા છે, બદલતા નથી. બદલીશું તો કોઈ ફેર નહીં પડે, પણ આપણે ત્રિજ્યા એની જ રાખ્યા છે અનુકૂળતા ખાતર, બરાબર. તો ઈ અને એફ ને વારાફરતી કેન્દ્ર લઈ એ જ ત્રિજ્યાનો ચાપ એ જ ત્રિજ્યાનો ચાપ બરાબર આ જે ખૂણો આવશે ઈ એ એફ એના અંદરના ભાગમાં, બરાબર, ચાપ ખૂણા ઈ એ એફ ના અંદરના ભાગમાં મારો. બંનેના છેદ બિંદુને, બંને ચાપ જે છેદે છે એ છેદ બિંદુને આપણે શું નામ આપ્યું? તો કે જી. બંનેના છેદ બિંદુને જી કહો. બંનેના છેદ બિંદુને શું કહીએ છીએ આપણે? જી. હવે શું કરે છે? તો કે કિરણ એફ રચો. એ આપેલ ચાપ, એટલે મૂળ જે ચાપ છે, એ મૂળ ચાપને જે બિંદુમાં છેદે એને એચ કહો. તો કિરણ એફ રચો જે આપેલ, એટલે કે મૂળ ચાપ, બરાબર છે, ને જે બિંદુમાં છેદે
તેને એચ કહો. એટલે કિરણ એ જી રચ્યું, એ આ જે મૂળ ચાપ છે એને જે બિંદુમાં છેદે છે એને આપણે એચ કહ્યું. એટલે આટલેથી બદલાશે, આ એચ આવ્યું ને એચથી બદલાશે, બરાબર. બાકી આપણે પેલામાં શું કહેતા, આને સી કહેતા, એ છેદ બિંદુને સી કહો. કિરણ એ સી રચો અને ખૂણો સી એ બી એ આપણો 90 નો થઈ જાય. આવું આપણે શું કહેવાય કે 90 અંશના ખૂણા માટે કર્યા હતા. અહીંયા આગળ આટલું થોડોક ફેર પડે છે કે આને આપણે જી નામ આપ્યું, આને આપણે એચ કહીએ છીએ. હવે શું કરીશું, તો કે ડી અને એચ આ બંનેને વારાફરતી કેન્દ્ર લઈ અને ડીએચ ત્રિજ્યાનો ચાપ બરાબર આ ખૂણાના અંદરના ભાગમાં મારીએ છીએ, બરાબર. જેમ આપણે માર્યો જી, આ બે ખૂણાના અંદરના ભાગમાં આપણે જી માર્યું, એ જ રીતે ડી અને એચ ને કેન્દ્ર લઈ અને આ જે ખૂણો આવે છે અંદરના ભાગમાં આપણે ચાપ મારીએ છીએ. એનો શું કર શોધવા માટે, તો કે ખૂણાનો દ્વિભાજક શોધવા માટે. તો હવે ફરીથી આ જેમ લખ્યું એમ, બરાબર છે, આ જ વસ્તુ. પણ ઈ અને એફ ની જગ્યાએ, ઈ અને એફ ની જગ્યાએ હવે કયું લેવું છે, ડી અને એચ. તો ડી અને એચ ને વારાફરતી કેન્દ્ર લઈ ડીએચ ત્રિજ્યાનો, ડીએચ ત્રિજ્યાનો ચાપ ખૂણા આ જે આવે છે આપણો, બરાબર છે, એચ એ ડી અથવા તો જી એ બી, બરાબર, ખૂણા જી એ બી ના અંદરના ભાગમાં મારો. મારો છેદ બિંદુને બંને ચાપના છેદ બિંદુને આપણે શું કહીશું, સી કહો. બંને ચાપના છેદ બિંદુને સી કહો, બરાબર. તો બંને ચાપનું જે છેદ બિંદુ આવ્યું એને આપણે સી કીધું. કિરણ એ સી રચો, કિરણ એ સી આવી ગયું, આપણે દોરી દીધું. તો આ જે ખૂણો થયો મારો સી એ બી એ કેટલાનો થાય, 45 નો. તો કે ખૂણો સી એ બી બરાબર 45 અંશ થાય, જે માગેલ ખૂણો છે. બરાબર. તો મિત્રો, આપણી 45 અંશના ખૂણાની રચના થઈ. શું કરવાનું છે, તો 90 અંશનો ખૂણો બનાવો અને 90 અંશના ખૂણાનો દ્વિભાજક મેળવો, એટલે આપણને 45 અંશનો મળી જાય. એટલે 90 અંશના ખૂણા સુધીની જે રચના છે એ આપણી એક જ આવશે, આટલે સુધી એક જ આવશે, બરાબર છે. પણ અહીંયા આગળ આપણે છેદબિંદુને જી કહીએ છીએ, છેદબિંદુને શું નામ આપ્યું, જી કહો. તો પેલામાં શું કરીએ છીએ, આપણે અહીંયા આગળ સી કહીએ છીએ અને પછી સીધું આવે કિરણ એ સી રચો અને ખૂણો સી એ બી એ આપણો 90 નો થાય, એટલે આ બે આવશે વચ્ચે. આ જે બે છે આ બે મુદ્દા આવશે નહીં, બરાબર. 90 અંશના ખૂણામાં 90 નો બની ગયો. 90 નો બન્યા પછી શું કરીએ છીએ આપણે, તો કે આ છેદ બિંદુને આપણે એચ નામ આપીએ છીએ. તો કે ડી અને એચ બે આવી ગયા, હવે એના ઉપરથી દ્વિભાજક મેળવી લીધો, એટલે કે બિંદુ સી આવી ગયું, એ સી રચો. તો આ જે ખૂણો આવ્યો એ મારો કેટલાનો થાય, તો કે 45 અંશનો ખૂણો થશે. હવે આને મારે પ્રમાણિત કરવો છે. પ્રમાણીકરણ ખૂબ સરળ છે, બરાબર. પણ પ્રમાણીકરણ માટે મારે આને હટાવવું પડશે, આને હટાવવું પડશે. હટાવતા પહેલા એક વાત, આપણે શું કર્યું છે એ ફરીથી વધુ એક વાત સમજી લઈએ. તો જે મેં લખ્યું છે એ લખવાના આધારે આપણે આકૃતિ સમજતા જઈએ, એટલે આપણે બંને રીતે ખબર પડે. પહેલા આપણે આકૃતિ દોરી અને એના આધારે આપણે લખ્યું, હવે આપણે લખાણના આધારે આકૃતિ પર જઈએ. તો શું કહે છે, એને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યાનો ચાપ મારો, જે એ બી ને જ્યાં છેદે ત્યાં તે બિંદુને ડી કહો. એટલે કે એને કેન્દ્ર લઈ અનુકૂળ ત્રિજ્યાનો ચાપ મારો, બરાબર છે, જે એ બી ને જ્યાં છેદે, આ એ બી કિરણ છે એને જ્યાં છેદે તેને શું નામ આપી દીધું, ડી કહો. તો કે તેને ડી કહો, ઓકે. એટલે આ પહેલો ચાપ આવી ગયો. ત્યાર પછી બીજો મુદ્દો કે ડી ને કેન્દ્ર રાખી, એટલે હવે ડી ને કેન્દ્ર રાખવાનું છે. તો કે ડી ને કેન્દ્ર રાખી એ જ ત્રિજ્યાનો ચાપ, ડી ને કેન્દ્ર રાખી એ જ ત્રિજ્યાનો ચાપ આપેલ ચાપ પર મારો અને બંને ચાપના છેદ બિંદુને ઈ કહો. તો હવે ડી ને કેન્દ્ર રાખી, બરાબર છે, એ જ ત્રિજ્યાનો ચાપ આપેલ ચાપ ઉપર મારીએ છે અને જે છેદ બિંદુ આવે છે એને ઈ કહો. તો આ બીજો મુદ્દો પૂરો થયો. ત્રીજા મુદ્દા પર આવીએ, તો કે ઈ ને કેન્દ્ર રાખી
એ જ ત્રિજ્યાનો ચાપ આપેલ ચાપ પર મારો અને બંને ચાપના છેદ બિંદુને એફ કહો. તો હવે એને કેન્દ્ર રાખવાનું છે, એને કેન્દ્ર રાખી અને એ જ ત્રિજ્યાનો ચાપ આપેલ ચાપ ઉપર મારીએ અને બંનેના છેદ બિંદુને એફ કહો. તો આપણે એફ કીધું. ચોથું, તો કે ઈ અને એફ ને વારાફરતી કેન્દ્ર લઈ એ જ ત્રિજ્યાનો ચાપ ખૂણા ઈ એ એફ ના અંદરના ભાગમાં મારો, બંનેના છેદ બિંદુને જી કહો. તો ઈ, તો કે ચાપ મારી દીધો એ જ ત્રિજ્યાનો ખૂણાના અંદરના ભાગમાં, ફરીથી પાછું એફ ને કેન્દ્ર લઈ અને ચાપ માર્યો ખૂણાના અંદરના ભાગમાં, બંને ચાપ જે જગ્યાએ છેદે છે એને મેં જી નામ આપ્યું. પછી તો કે કિરણ એએફ રચો, સોરી કિરણ એએફ નહીં આવે મિત્રો, ભૂલ થઈ છે અહીંયા આગળ લખવામાં, એ જી કિરણ આપણે કયું રચવાનું છે, એ જી કિરણ આપણે જયારે બનાવ્યું ને, કિરણ એ જી રચો જે આપેલ, બરાબર છે, આપેલ એટલે કે મૂળ ચાપ હતો આપણો પહેલો ચાપ, બરાબર છે, એ આપેલ મૂળ ચાપને જે બિંદુમાં છેદે ત્યાં એચ કહો. બરાબર, તો કે આ કિરણો રચ્યું આપણે અને આપેલ ચાપને જે બિંદુમાં છેદે એને એચ કહો. હવે તો કે ડી અને એચ ને વારાફરતી કેન્દ્ર લઈ ડીએચ ત્રિજ્યાનો ચાપ ખૂણા જીએબી ના અંદરના ભાગમાં મારો અને છેદ બિંદુને સી કહો. તો ડી અને એચ ને વારાફરતી કેન્દ્ર લઈએ, પેલા ડી ને કેન્દ્ર લઈએ, ત્રિજ્યા આપણી કેટલી, કે ડીએચ જેટલી ત્રિજ્યા રાખવાની અને ડી ને કેન્દ્ર લઈ, બરાબર છે, ખૂણાના અંદરના ભાગમાં ચાપ મારો, ફરીથી પાછું એચ ને કેન્દ્ર રાખી ખૂણાના અંદરના ભાગમાં ચાપ મારો, બંને ચાપ જે જગ્યાએ છેદે છે એ બિંદુને સી કહો. તો એને આપણે સી નામ આપી દીધું. શું છે હવે, કિરણ એસી રચો, તો કિરણ એસી રચ્યું. આ જે ખૂણો સીએબી છે એ મારો કેટલાનો, 45° થાય, જે માગેલ ખૂણો છે, કે સીએબી મારો કેટલાનો થશે, 45° 90° નો દ્વિભાજક, સાદી ભાષામાં કહીએ તો 90° નો દ્વિભાજક. તો આ મારો 45° ખૂણાની રચના છે. અને પ્રમાણિત કરવાની વાત છે, પ્રમાણીકરણની વાત કરતા હોઈએ આપણે ત્યારે બે રીતે આને પ્રમાણિત કરી શકીશું. એક સીધું સાદું બતાવી દઈએ તો પણ ચાલે, અને આપણે થિયરિટિકલ ચાલીશું તો પણ કરી શકીશું. અને પ્રમાણીકરણની વાત છે કે પ્રમાણિત કરો, પ્રમાણિત કરવા માટે આપણી પાસે બે રીતો છે, બરાબર, ખૂબ સરળ છે અને આપણે જે ઉપયોગ કરવાનો છે પહેલા જોઈ લઈએ અને પછી આગળ વધીએ. તો આપણો આ જે ખૂણો છે જીએબી, એ જીએબી મારો કેટલાનો થાય, 90° નો થાય, એ આપણે અગાઉ સાબિત કરી ચૂકેલા છીએ, બરાબર છે. એસી છે એ જો આપણે આ રીતે દોરીએ તો એસી મારો દ્વિભાજક થશે, એ પણ આપણે સાબિત કરી ચૂકેલા છીએ. તો આ 90° નો છે, આ મારો દ્વિભાજક છે, તો આ જે ખૂણો સીએબી થાય કેટલા થાય, તો કે 45° નો. તો આપણે આ રીતે સાબિત કરીએ. તો પ્રમાણીકરણ જોઈ લઈએ, કેવી રીતે લખીશું પ્રમાણીકરણ. તો અહીં ખૂણો જી એ બી એ બરાબર કેટલો છે, 90° અંશ. કેમ, સાબિત કરેલ છે અગાઉ, એટલે અમારો 90° નો થશે. એસી એ ખૂણા જી એ બી નો શું છે, દ્વિભાજક છે, માટે ખૂણો સીએબી, સીએબી એના બરાબર કેટલા, કે 1/2 ખૂણો જીએબી, એ પણ આપણે અગાઉ સાબિત કરેલું છે. તો કે માટે ખૂણો સીએબી, સીએબી બરાબર 1/2 × 90° એટલે કેટલા થશે, 45°. તો ખૂબ સરળતાથી આપણે આને સાબિત કરી શકીએ. આ સિવાય બીજી રીત જો આપણે સાબિત નથી કરતા, સમજી લઈએ, બરાબર, આ આપણી એક રીત છે. બીજી રીત, તો સી અને એચ ને જોડી દો, તો સી અને એચ બિંદુને હું જોડી દઉં તો મને આ મળશે. એ જ રીતે ડી અને સી ને જોડી દઉં તો ડી અને સી ને જોડી દીધા, મને બે ત્રિકોણ મળે છે, કયો, એ ડી સી, આખો આ ત્રિકોણ મળે છે, એડીસી, બરાબર છે. બીજો ત્રિકોણ મળે છે એએચસી, એએચસી, આમ બે ત્રિકોણ મળે છે. આ જે ત્રિકોણ છે એની આ બાજુ એડી અને આની બાજુ એએચ, બીજા ત્રિકોણની, આ બંને
સમાન ત્રિજ્યાના ચાપથી દોરેલી બાજુઓ છે, એટલે બંને સરખી, એડી અને એચ, એટલે એક બાજુ સરખી. આ પ્રમાણે સમાન ત્રિજ્યાના ચાપ મારેલા છે, એટલે ડીસી અને એચસી પણ સરખા બરાબર છે, એટલે બીજી બાજુઓ પણ સરખી. અને ત્રીજી બાજુ મારી કઈ? એસી. તો કે બંને ત્રિકોણમાં એસી કેવી છે? કોમન બાજુ છે, સામાન્ય બાજુ છે, એટલે ત્રીજી બાજુ પણ સરખી. તો કે આ બંને ત્રિકોણ મારા કેવા થશે? કે આ બંને ત્રિકોણ મારા એકરૂપ થશે. આ બે ત્રિકોણ એકરૂપ હોય તો એમના અંતર્ગત, સોરી, એમના અનુરૂપ ખૂણાઓ છે એ અનુરૂપ ખૂણાઓ કેવા થશે? સમાન થશે. એટલે કે આ ખૂણો એ આ ખૂણો સમાન, આ બંને ખૂણા સમાન. આખો ખૂણો મારો કેટલાનો છે? 90નો છે. તો આ ખૂણો મારો કેટલાનો થશે? 45નો થશે. કેમ કે આ બેનો સરવાળો કેટલો છે? 90નો. અને બંને મારા કેટલાના છે? 45-45ના છે. બંને સમાન છે એટલે કે બંને 45-45ના હોય તો કે આખો ખૂણો મારો 90નો થાય. એટલે કે બીજી રીત આ છે, બરાબર. પણ આપણે આ બધું દ્વિભાજક છે, ઓલરેડી અગાઉ સાબિત કર્યું છે કે દ્વિભાજક હોય તો આ બે ખૂણા સરખા થાય, એ આપણે અહીં લખ્યું છે, સાબિત કરેલું છે, બરાબર. એટલે આપણે આ બધી સાબિતીમાં પડતા નથી, આપણે સીધે સીધો હવે લખી નાખીએ છીએ, બરાબર. તો આ આપણી સ્વાધ્યાય 11.1 એની બીજા દાખલાની પ્રમાણીકરણની વાત થઈ. પહેલો દાખલો આપણો 90 અંશનો ખૂણાની રચના હતી અને પ્રમાણિત કરવાનો હતો. બીજો દાખલો આપણો 45 અંશના ખૂણાની રચના અને એનું પ્રમાણીકરણ. તો આટલી વાત આપણે આજના વિડીયોમાં કરી અને આ વિડીયો મિત્રો આટલે અટકાવીએ છીએ. 90 અંશનો ખૂણો અને 45 અંશનો ખૂણો બંને તમે જોશો તો ફરીથી સમજી લેજો. 90 અંશનો ખૂણો જે કરીએ છીએ આપણે કેવી રીતે કરીએ છીએ? વારંવાર હું આપને રીત બતાવ્યા કરું છું. કિરણ એ બી, એના ઉદ્ભવ બિંદુએ મારે 90 અંશનો ખૂણો બનાવવો છે. તો હું શું કરું છું? પરિકરણનો ઉપયોગ કરીને જ આપણે ચાલીએ, સમજી લઈએ આખું. તો કે આખો એક મોટો ચાપ મારી દઉં છું, એક એને કેન્દ્ર રાખી અને અનુકૂળ ત્રિજ્યાનો એક મોટો ચાપ મારી દઉં છું. અનુકૂળ ત્રિજ્યાનો એક મોટો ચાપ મારી દઉં છું. ત્રિજ્યા બદલ્યા વગર આ જે બિંદુ આવ્યું આને હું ડી કહું છું અને ડીને કેન્દ્ર રાખી અને ફરીથી આપેલ ત્રિજ્યા ઉપર ચાપ મારું તો કે આ મને 60 અંશનો ખૂણો મળશે અને એને હું ઈ બિંદુ કહું. આને કયું બિંદુ કહું? ઈ બિંદુ કહું. આ મારું કેટલાનો થશે? 60નો. ફરીથી ઈને કેન્દ્ર રાખી અને આગળ ચાપ મારું એ જ ચાપ ઉપર, એ બિંદુનો એફ કહું તો આ મને કેટલાનો ખૂણો મળશે? તો કે 120નો. 60 અને 120 બે આવી ગયા. આનો દ્વિભાજક લઉં તો ઈ અને એફ ને વારા ફરથી કેન્દ્ર લઈ અને આ ખૂણાના અંદરના ભાગમાં હું ચાપ મારું તો કે આ ખૂણાના અંદરના ભાગમાં હું ચાપ મારું છું ઈ અને એફ ને વારા ફરથી કેન્દ્ર લઈને, બરાબર. અને જે બિંદુ આવે બરાબર એને હું શું કહું છું? તો કે એને હું જી કહું છું. એને સી કહું અને આને જોડી દઉં તો કે સી એ બી મારો કેટલાનો થઈ ગયો? 90નો થઈ ગયો. મારે 45 અંશનો ખૂણો બનાવવો છે એટલે આને હું જી કહું છું. અને આ જે કિરણ છે એની રચના કરું છું કે આ મારું કિરણ કયું આવ્યું? એ જી. આ કિરણ આપેલ ચાપને, મૂળ ચાપને જે બિંદુમાં છેદે એને હું એચ નામ આપું છું. અને ડીએચ જેટલી ત્રિજ્યા લઈ, ડીએચ જેટલી ત્રિજ્યા લઈ, ડી અને એચ ને વારા ફરતી કેન્દ્ર લઈ આ ખૂણો જે છે એના અંદરના ભાગમાં હું ચાપ મારું છું. ડી અને એચ ને વારા ફરતી કેન્દ્ર લઈ અંદરના ભાગમાં ચાપ મારું છું. આ જે બિંદુ આવે છે આ બિંદુને હું સી કહું તો આ જે મારું આવ્યું બરાબર એ સી કિરણ. તો એ સી કિરણ જે મારું આવ્યું એ શું આવશે? તો 45 અંશનો ખૂણો દર્શાવશે. એટલે કે આ મારું માપ કેટલું થશે? 45 અંશ થશે, બરાબર. તો આપણી રચના છે 90 અંશના ખૂણાની પણ રચના આવી જાય છે, 45 અંશના ખૂણાની પણ રચના આવી જાય છે, બરાબર. આ બંને રચનાઓ છે. આગળ જે આપણે રચનાઓ જોવાની છે એટલે હવે આની વાત આપણે વિશેષ કરતા નથી. ખૂબ સરળ છે. તમે શું કહેવાય, ચકોડા દોર્યા કરશો ને, આ બધું ચાપ માર્યા કરશો ને, ઓટોમેટિક મગજમાં આવી જશે. તમે આના માટે માત્ર વિડીયો જોશો જ મેળ નહીં પડે. આ વિડીયો જોતા હો ત્યારે જોયા પછી તરત જ પરિકર અને ફૂટપટ્ટી, પેન્સિલ, રબર આ બધું લઈને બેસો અને બનાવતા જાઓ કે સાહેબ શું કરે છે, કેવી રીતે કરે છે, બરાબર. એ તમે એકવાર જાતે કરશો એટલે તરત જ તમને શું કહેવાય કે ક્લિયર થઈ જાય કે ખરેખર શું થાય છે, કેવી રીતે થાય છે, બરાબર. અને એક વાત કરશો ભાઈ, પહેલું તો કે ખૂણાનો દ્વિભાજક, રેખાખંડનો લંબ દ્વિભાજક, 60 અંશનો ખૂણો, ત્યાર પછી 90 અંશનો ખૂણો, પછી 45 અંશનો ખૂણો. એટલે આવું તમે એક એક કરતા જશો એટલે ઓટોમેટિક ક્લિયર થશે કે આમાં શું કરવાનું, બરાબર. અને પછી લખવાનું છે તો આપણે જે કરીએ છીએ જ આપણે લખીએ છીએ, જે કરીએ છીએ જ આપણે લખીએ છીએ, એટલે એમાં બહુ વિશેષ આવતું નથી, બરાબર. પ્રમાણીકરણની વાત છે તો પ્રમાણીકરણની વાત આપણે અગાઉના પ્રકરણ, ત્રિકોણના પ્રકરણમાં આપણે જોયેલી છે
કે બે ત્રિકોણ મારે એક રૂપ બતાવો તો કેવી રીતે બતાવી શકાય? મોટે ભાગે દરેક જગ્યાએ આપણે બે ત્રિકોણ એક રૂપ બતાવીએ છીએ અને એના આધારે આપણે પ્રમાણીકરણ કરીએ છીએ, તો બે ત્રિકોણ એક રૂપ બતાવવાના હોય એટલે આપણે એ પણ ખૂબ સરળતાથી બતાવી શકીએ. પણ એક વખત આપણે જોવું પડે અને જાતે કરવું પડે, માત્ર વિડીયો જોઈ લેવાથી નહીં આવડે મિત્રો. અને જાતે કરશો તો ખૂબ સરળ છે, મજા આવે એવું પ્રકરણ છે અને એક એક સેકન્ડમાં આ બધું છે ને. મેં તમને જુઓ આખો દાખલો અડધો કલાક ચાલ્યો છે આપણો, અગાઉનો વિડીયો તમે જોશો તો એ પણ અડધો કલાક ચાલ્યો છે, બરાબર છે. પણ જયારે દોરવા જઈએ આખું ચિત્ર પૂરું થાય દોરવા જઈએ તો 90 અંશ નાખવાની પણ રચના આવી ગઈ, 45 અંશ નાખવાની પણ રચના આવી ગઈ. કેટલી? તો થોડીક ક્ષણોમાં જ આપણે આ રચના કરી દીધી, બરાબર. એટલે આ બધી રચનાઓ છે, તમે જાતે એમને એમ કરવા બેસો ને તૈયાર કર્યા પછી, તો 10 મિનિટમાં તો બધી રચનાઓ પૂરી કરી નાખશો તમે. ભાઈ 45 નો ખૂણો દોરો છે, આ કરો. 90 અંશનો ખૂણો દોરો છે, આ કરો. ખૂણાનો દ્વિભાજક દોરો છે, આ કરો. રેખાખંડનો દીવ લંબ દ્વિભાજક દોરો છે, આ કરો. 60 અંશનો ખૂણો દોરો છે, આ બે ચાપ મારો 60 અંશનો ખૂણો ક્લિયર, બરાબર. તો આ આપણે કરવાનું છે, જાતે પ્રેક્ટિસ કરવાની છે. એટલે આની જાતે પ્રેક્ટિસ કરશો તો ખૂબ મજા આવશે અને મજા આવે એવું ચેપ્ટર છે, આવડે એવું ચેપ્ટર છે. અને હું તો એવી અપેક્ષા રાખું કે આ પ્રકરણના જેટલા પણ માર્ક્સ છે, એક પણ માર્ક્સ એક પણ વિદ્યાર્થીનો આગો પાછો ન થાય, એટલું આપણે સરળ આ પ્રકરણ છે અને એટલું સરસ રીતે આપણે તૈયાર કરી શકીએ એવું પ્રકરણ છે, બરાબર છે. વિશેષ વાત કરતા નથી મિત્રો, આટલી વાત કરી અને આજનો આ વિડીયો છે એ અહીંયા પૂરું કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.